સરકારી યોજના નામ માત્ર હોવાના પુરાવા મળી આવ્યા છે. વીટીવી ન્યૂઝ પાસે સાયકલ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખેડા અને મહીસાગર જિલ્લામાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. છેલ્લા 8 વર્ષથી 826 સાયકલ વિતરણ ન થતા ધૂળ ખાઈ રહી છે. ત્યારે છેલ્લે 2015ના પ્રવેશોત્સવમાં કરાયું હતું 1252 સાયકલનું વિતરણ અને ખેડા મહીસાગર નડિયાદમાં સાયકલ કાટ ખાઈ રહી છે. ખેડાના મહુધામાં 150, કપડવંજમાં 39, ઠાસરા વણોતીમાં 186 સાયકલ, ત્યારે મહીસાગરના વીરપુરમાં 6, બાલાસિનોરમાં 8 સાયકલો કાટ ખાઈ રહ્યો છે. સાયકલની હરાજી કરી નિકાલ કરવા તંત્રએ જાણકારી આપી હતી, ત્યારે શિક્ષણ વિભાગ અત્યાર સુધી નિષ્ક્રિય રહેતા અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આટલા વર્ષો પછી પણ સાયકલો જેમની તેમ પડી રહી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી. સંદીપ, 2015થી આ સાયકલો જેમની તેમ પડી રહી છે, આ સાયકલો સરકારે ધૂળ ખાવા માટે આપી હતી કે ભાઈ ભંગારમાં નાખવા માટે આપી હતી? ચોક્કસથી મિત્રોનો સરકાર દ્વારા તો સરસ મજાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સરસ્વતી સાધના કાર્યક્રમ અંતર્ગત જે બાળકીઓ 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે તે બાળકીઓને આ જે સાયકલો છે તે આપવાની વાત હતી અને તે લાભાર્થી વિદ્યાર્થીઓને આ સાયકલો વાપરી શકે એ હેતુસર સરકાર દ્વારા આ યોજના અમલવારી કરવા માટે સાયકલો ફાળવવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમાજ કલ્યાણ વિભાગ છે અને જે શિક્ષણ વિભાગ છે તે બંનેની વચ્ચે જે સમન્વય જળવાવો જોઈએ એ ન જળવાતા આ સાયકલો પડી રહી છે. જો વાત કરવામાં આવે ખેડાની અને જે મહીસાગર જિલ્લાની, તો કુલ ખેડા જિલ્લામાં 812 સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે છેલ્લા 8 વર્ષથી. ત્યારે જો મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો 14 સાયકલો અત્યારે મહીસાગર જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે. વિગતવાર જો માહિતી આપવામાં આવે તો મહુધાના કુમાર અને કન્યા શાળાની અંદર 150 જેટલી સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે. નડિયાદના ઉત્તર સંડામાં 426 જેટલી સાયકલો મૂકવામાં આવી છે. કપડવંજમાં 39 સાયકલો છે. ખેરામાં 11 સાયકલો છે. વણોતી તે સેન્ટર શાળાની અંદર 186 સાયકલો ભંગાર હાલતમાં છે. ત્યારે વીરપુર જે મહીસાગર જિલ્લામાં આવેલું છે ત્યાં આગળ 6 સાયકલો અને બાલાસિનોરમાં 8 સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે. એટલે કહી શકાય કે જે બે વિભાગ વચ્ચે સંકલનના અભાવના કારણે આ સાયકલો પડી રહી છે. કુલ જે 2015ના પ્રવેશોત્સવની વાત કરવામાં આવે તો કુલ કહી શકાય કે જે સાયકલો ફાળવવામાં સરકાર દ્વારા આવી હતી તેમાં 1252 જેટલી સાયકલો 2015માં પ્રગોત્સવ નિમિત્તે ફાળવવામાં આવી હતી. ત્યારે બૃહદ ખેડા જિલ્લા હોવાને કારણે ખેડા જિલ્લામાં વીરપુર અને બાલાસિનોરનો સમાવેશ થતો હતો, એટલે આ જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરવાની હતી. પરંતુ વાત કરવામાં આવે તેમાંથી માત્ર 426 જ સાયકલો છે તે લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ત્યારબાદ 826 સાયકલો પડી રહી છે જે અત્યાર સુધી ધૂળ ખાઈ રહી છે. સરકાર દ્વારા તેનો નિકાલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે, પણ અત્યાર સુધી સરકાર જે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ છે તેના દ્વારા કાર્યવાહી ન થતા અસંતોષ વ્યાપી ગયો છે, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ છે તે આ લાભથી વંચિત રહી ગયા છે. જી 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 આભાર સંદીપ માહિતી આપવા બદલ.